અને તેઓએ યોગ્ય શરીરો શોધવાનું શરૂ કર્યું કે જેના પર આ સુપર શરીર શકાય લોકો તેમની આસપાસ એકઠા થયા પ્રચંડ શાણપણ અને સમજણ તો ખલીલ જીબ્રાને જય કૃષ્ણમૂર્તિ વિશે કીધેલું કે જ્યારે હું રૂમમાં ગયો તો ફક્ત તે પાંચ શનિવારની બપોર દોઢ કલાક જેટલો સમય તેમણે મારા પર એટલી અસર કરી નો જન્મ નામના ગામમાં થયો હતો હું તેમના ઘરે ગયો છું જ્યાં તેમનો જન્મ થયો હતો અને તેઓ જ્યાં રહેતા હતા એક સદી જેટલું જૂનું ઘર એક સુંદર નાનું ઘર સરસ જગ્યા છે તે આજે તેમના માટે સ્મારક તરીકે રાખવામાં આવ્યું છે એક સમયે વીસમી સદી ની શરૂઆતમાં અને ઓગણીસમી સદીના અંતમાં થિયોસોફી સમગ્ર વિશ્વમાં ભાગે ફેલાઈ હતી આની શરૂઆત મેડમ બ્લેવાત્સ્કીએ કરી હતી જેમને ગુઢ વિદ્યા અને રહસ્યવાદમાં ખૂબ જ રસ હતો અને તેણીએ ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં ઘણા બ્રિટિશ અને અન્ય યુરોપિયન રહસ્યવાદના શોધકોને જોયા જે ભારતમાં આવીને શોધ કરતા અને ઘણા પુસ્તકો લખતા તેમાંથી ઘણા તમે જાણો છો મેક્સ મુલર પોલ બ્રન્ટન અને ઘણા લોકો બ્લેવાસ્કી તો તેમના પણ પહેલા હતા આ બધા દરેક પ્રકારની વસ્તુઓ સાથે લડવું પડે યોગ્ય પ્રકારના ગુરુઓને મળવાનો પ્રયાસ કરવો પડે સંપૂર્ણ સાહસ તો તેઓ આ બધામાંથી પસાર થયા મેડમ લેવાસ્કીએ તમામ પ્રકારના સ્થળોની મુસાફરી કરી તે તિબેટ ગયા તે ભારત ગયા અને પછી તે તામિલનાડુ આવ્યા અને ત્યાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી જે હજી પણ ત્યાં છે અને તે પછી તેમનું સ્વપ્ન બની ગયો એક પરફેક્ટ બીંગ બનાવવાનો પ્રોજેક્ટ પ્રોજેક્ટ પછી તેઓએ આ માહિતી શોધી કાઢી તેઓ કઈ હદ સુધી ગયા તે મને ખબર નથી પરંતુ વાસ્તવમાં એક એક હતા નામ સુનીરા કે જો તમે સંપૂર્ણ માનવી ઉત્પન્ન કરો જે દરેક પ્રકારના લોકોને આ પ્રદાન કરી શકે તો માનવ ચેતના વિકસિત થઈ શકે છે એક રીતે તો તે શિવની પરંપરામાંથી આવ્યા હતા ક્યાંક તેમને શિવ જેવું બીજું અસ્તિત્વ બનાવવાનું સ્વપ્ન હતું જીવંત શિવનું જે એક સંપૂર્ણ શિક્ષક હોય વિશ્વ માટે જે સંપૂર્ણપણે બહુ પરિમાણીય હોય આ પ્રકારનું શિક્ષણ કે તે પ્રકારનું શિક્ષણ નહીં જે રીતે શિવે આપ્યું તે રીતે સમગ્ર માનવ ચેતના અને માનવ શરીરનું દરેક સંભવિત રીતે અન્વેષણ કરીને તેઓ આ પ્રકારનું જીવિત વ્યક્તિ ઈચ્છતા હતા તો તેમણે તે પ્રકારની વ્યક્તિ માટે ઉર્જા શરીર બનાવવાનું શરૂ કર્યું અને પછી તેમને લાગતું હતું કે તે તેના ઉપર ભૌતિક શરીર બનાવી શકશે અને તેને કેટલાક સો અથવા હજાર વર્ષના આયુષ્ય સાથે વિશ્વમાં છૂટા મૂકી શકાશે જેથી તેમનો સમય પૂરો થાય ત્યાં સુધીમાં તે સમગ્ર વિશ્વને બદલી નાખશે તો તેમણે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું અને અલબત્ત એ અધૂરું છોડીને મૃત્યુ પામ્યા ઘણા મહત્વકાંક્ષી યોગીઓએ એ જ પ્રોજેક્ટ લીધો જે સુનિરાએ છોડી દીધો હતો અને માનવ ચેતનાને પરિવર્તિત કરી શકે તેવા આ એક સંપૂર્ણ શિક્ષકના ઉર્જા શરીરનું પુનઃ નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો તો મેડમ બ્લેવાત્સ્કી લીડ બીટર અને એની બેસેન્ટ કે જેઓ સમગ્ર વિશ્વમાં થિયોસોફી ચળવળને શક્તિ આપવા માટે એક સાથે કર્યું હતું અને તેઓએ ગ્રહ પરની સૌથી અસાધારણ ગૂઢ વિદ્યા પુસ્તકાલય એકત્ર કર્યું હતું જે હજુ પણ થિયોસોફિકલ સોસાયટી ઓફ ઇન્ડિયામાં છે તેમણે ગુઢ વિદ્યા પરના દરેક પ્રકારના પુસ્તકો ભેગા કર્યા અને તેમણે એક આખી અભ્યાસ ટીમ બનાવી અત્યારે પણ જે કૃષ્ણમૂર્તિના જૂથોને સ્ટડી ગ્રુપ કહેવામાં આવે છે હા અભ્યાસ અભ્યાસ વર્તુળો અથવા જૂથો કારણ કે આ સ્ટડી ગ્રુપની સ્થાપના એની અને લીડ બીટર દ્વારા કરવામાં આવી હતી આ બધા તેજસ્વી બુદ્ધિમાન છે તેના વિશે કોઈ પ્રશ્ન નથી પણ તેમની પાસે કોઈ આંતરિક અનુભવ નથી પરંતુ તેમણે અસાધારણ માહિતી એકઠી કરી તો ક્યાંક તેમને એવો વિશ્વાસ છે કે આ માહિતી અને આ તેમની પ્રજ્ઞા અને બુદ્ધિથી તેઓ આ બધું ફરીથી બનાવી શકશે અને તેઓએ યોગ્ય શરીરો શોધવાનું શરૂ કર્યું કે જેના પર એક સુપર ટીચરનું શરીર લાદી શકાય જીદુ કૃષ્ણમૂર્તિ રૂકમિ અરુંદલ બીજું કોણ એક જણ હજી ગમે તે હોય હવે તેમણે તેમને ખૂબ જ શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવા માટે સખત તાલીમ આપવાનું શરૂ કર્યું પરંતુ તેમને કોઈ આંતરિક અનુભવ નથી તેઓ પુસ્તકો વાંચી રહ્યા છે અને આ છોકરાઓ સાથે આ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ જે કેને તમામ પ્રકારની ધ્યાન પ્રક્રિયાઓ પર રાખે છે અને તે એક ચોક્કસ સ્તરે પહોંચ્યા તે એક અદ્ભુત માનવ બન્યા તે એવું કંઈક હતા જેને કોઈ સમજી શકતું ન હતું પણ તે એક ફૂલ જેવા હતા તેમની સુગંધ ચૂકી ન શકાય પછી તેમણે નક્કી કર્યું જ્યારે જે કે લગભગ સત્યાવીસ વર્ષના હતા સત્યાવીસ કે અઠ્યાવીસ વર્ષના હતા ત્યારે આ થિયોસોફિકલ સોસાયટીએ વિશ્વને જાહેર કરવાનું નક્કી કર્યું કે તે એક વિશ્વ શિક્ષક છે એક પરફેક્ટ ટીચર આવી ગયા છે આ અંગે લોકો ભારે રસપૂર્વક એકઠા થયા હતા જે કે પોડિયમ પર આવ્યા અને તેમણે કહ્યું કે હું વિશ્વ શિક્ષક નથી આખી થિયોસોફિકલ સોસાયટી અને તેમનો પ્રોજેક્ટ બધું પાણીમાં ગયો તેમની પાસે તે કહેવાની હિંમત સમજ અને શાણપણ હતું કે હું તે નથી મોટા ભાગના મૂર્ખ લોકોએ કહ્યું હોત કે હા હું એક વિશ્વ શિક્ષક છું હું બુદ્ધ અને ઈસુનો પુનર્જન્મ છું મોટા ભાગના મૂર્ખ લોકોએ તે કર્યું હોત તેમની પાસે તે કહેવાની સમજ અને શાણપણ અને દ્રષ્ટિ હતી કે હું આ બકવાસ નથી જે તેઓ મને બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે કે થિયોસોફીમાંથી બહાર આવ્યા અને તેમણે બોલવાનું શરૂ કર્યું તે એક તેજસ્વી વક્તા હતા તેથી લોકો તેમની આસપાસ એકઠા થયા પ્રચંડ શાણપણ અને સમજણ તેથી જ્યારે તે બોલતા ત્યારે લોકો બેચેન થઈ જતા તે એકદમ જાદુ છે જે રીતે તે બોલે છે તમે જાણો છો કોઈ મને કહી રહ્યું હતું જ્યારે હું માત્ર સત્તર અઢાર વર્ષનો હતો ત્યારે કોઈએ કહ્યું કે જે કે સ્ટડી સર્કલ હો તે ફેશનેબલ હતું તે બધા લોકો માટે જેવો વિચારે છે કે તેઓ બૌદ્ધિક છે તમારે જે કે વાંચવા પડશે તમારે જે કે ઓડિયો સાંભળવા પડશે નહીતર તમે પૂરતા બૌદ્ધિક નથી ભારતીય બુદ્ધિજીવીઓની શ્રેણીમાં જો તમે જે કે કિરકે ગાર્ડ અને દોસ્તો વસ્કીને વાંચ્યા ન હોય તો તમારી પાસે વાસ્તવમાં મગજ નથી તેને આ રીતે જોવામાં આવતું તે એક ફેશન જેવું હતું કે તેઓએ આ વાંચલું હોવું જોઈએ પછી ભલે તેઓને સમજાય કે ન સમજાય તમે દોસ્તો વસ્કીને વાંચ્યા છે તમે કિર્ગી ગાર્ડને વાંચ્યા છે કે તમે જે કૃષ્ણમૂર્તિને વાંચ્યા છે એટલે તમારું મગજ કામ કરે છે તે માપદંડ છે તો લોકો વાતો કરતા હતા જે કે જે કે કંઈક દર શનિવારે બપોરે કોઈક તેમનું એક સ્ટડી સર્કલ હોય જ્યાં તેઓ કેટલીક ઓડિયો ટેપ બગાડે છે ત્યાં તેમના પુસ્તકો અને વસ્તુઓ હોય છે મારા કેટલાક મિત્રોએ મને આમંત્ર્યો અને હું ત્યાં ગયો તેઓ એક નાનો વિડીયો ચલાવ્યો તે માણસ આ રીતે બેઠો હતો મેં પહેલી વાર તેમને જોયેલા પહેલી વાર હું તેમને સાંભળી રહ્યો હતો તે સમયે તે હજી જીવિત હતા તે વ્યક્તિની પૂર્ણતા તેમનામાં છલકાઈ રહી હતી માણસની તીવ્ર પૂર્ણતા ચૂકી શકાતી નથી તો મેં વધુ વાંચન ન કર્યું મેં થોડા ઓડિયો સાંભળ્યા અને થોડા વિડીયો જોયા મેં તમને માણ્યા પરંતુ હું કોઈની વાત સાંભળું તેવો પણ નહોતો મારી પાસે કશાય માટે કોઈ સમય નહોતો પણ જીવન હંમેશા મને બોલાવતું હતું તો મારી પાસે મારા માતા પિતા અથવા મારા શિક્ષકો અથવા જે કે અથવા આઈજે અથવા એક્સ વાય ઝેડ કોઈને સાંભળવાનો સમય નહોતો મારી પાસે કોઈ કામ માટે સમય નહોતો તેથી હું સ્ટડી સર્કલ છોડીને આગળ વધ્યો કદાચ મેં ત્યાં લગભગ પાંચ અઠવાડિયા માટે હાજરી આપી હતી મને સારી રીતે યાદ છે લગભગ 5 સપ્તાહ માટે હું દર શનિવારે બપોરે લગભગ દોઢ કલાક માટે ત્યાં જતો તેઓ અડધા કલાકનો વિડીયો અથવા ઓડિયો વગાડતા અને પછી તેઓ બધા ચર્ચા કરતા અને એક મોટી મૂંઝવણ થતી કેમ કે તેમની આસપાસના કોઈને સમજાયું નહીં કે તે શું વાત કરી રહ્યા છે કેમ કે તે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો ઇનકાર કરતા તે કોઈ પણ ઉદાહરણનો ઉપયોગ કરવાથી ઇન્કાર કરતા તે કોઈ ઉપમા કે કોઈ વાર્તા કે કોઈ જોક કરવાથી અથવા કંઈ પણ ઉપયોગ કરવાથી ઇનકાર કરતા બસ તે બસ બૌદ્ધિક વિચ્છેદન હતું જ્ઞાન માર્ગ કહેવાય છે આ શુદ્ધ જ્ઞાન માર્ગ છે જ્ઞાન એટલે બુદ્ધિનો માર્ગ આ સાત અબજ લોકોમાંથી જો તમે એવા દસ હજાર જણને શોધી કાઢો જેમની બુદ્ધિ એવી તીક્ષ્ણ હોય કે તેઓ કોઈ પણ પ્રકારના સંદર્ભ વિના વસ્તુઓના ટુકડા કરી શકે તો તમને પણ તે લોકો મળશે નહીં મને નથી લાગતું કે દસ હજાર કદાચ હજાર જેટલા મળી જશે અને તે હજાર લોકોને આધ્યાત્મિક પ્રક્રિયામાં રસ ન હોય તેવું બની શકે તેઓ શેર બજારમાંથી કમાણી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય કે કંઈક અન્ય વસ્તુને કાપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો જેકેની આસપાસ દરેક વ્યક્તિ એવું અનુભવી શકે છે કે તે માણસ ખાસ છે પરંતુ તે જેની વાત કરી રહ્યા હતા તે કોઈ સમજી શક્યું ન હતું કારણ કે તેમણે ગુરુની ભૂમિકા ભજવવાનો ઇનકાર કર્યો હતો તેમણે કોઈને પણ દીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો તેમણે કોઈ પણ પ્રકારની પદ્ધતિ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે કોઈ પણ રીતે થશે જ તે સાચું છે કે તે કોઈ પણ રીતે થશે પરંતુ કદાચ લાખો જીવનકાળ પછી તો જો તમે ઉતાવળમાં હો તો કાં તો તમારી પાસે એવી બુદ્ધિ હોવી જોઈએ દુર્લભ છે અથવા તમારી પાસે રહેલી શરીર શક્તિ લાગણી આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવા તૈયાર રહેવું જોઈએ તે તેમની કાર એક પેડા પર ચલાવવા ગયા તે તેમાં સારા છે પરંતુ અન્ય કોઈ તે કરી શક્યું નહીં એક અદભુત માનવી હતા જ્યારે તે હતા ત્યારે એક સુગંધ હતી જ્યારે તે ગયા ફક્ત પુસ્તકો રહ્યા કેમ કે ત્યાં કોઈ જીવંત પ્રક્રિયા નથી તો ખલીલ જીબ્રાને જે જે વિશે કહ્યું જ્યારે હું રૂમમાં ગયો કે બેઠા હતા અને ખલીલ જીબ્રાન તેમને મળવા ગયા તેમણે કહ્યું જ્યારે હું રૂમમાં ગયો ત્યારે હું પ્રેમની દિવાલમાં ગયો તેમને મારા ચહેરા પર અનુભવાયો જુઓ તમે ક્યારે જેકેને પ્રેમ સાથે નહીં જોડો તે પ્રિમાળ માણસ નથી તે એવા દેખાતા નથી તે આના જેવો છે તે ચોક્કસપણે પ્રેમાળ દેખાતો નથી પરંતુ તે ખૂબ જ પ્રેમાળ છે તેમની ઉર્જાઓ એકદમ કરુણાપૂર્ણ છે પરંતુ તેમના શબ્દો છરી જેવા છે તો લોકોને કંઈક લાગ્યું પરંતુ તેઓ સમજી શક્યા નહીં કે તે શું છે તેઓ તેના પર પકડ મેળવી શક્યા નહીં કેમ કે તેઓ પકડ નહીં આપે તેમણે કહ્યું જો તમે તેને પકડી રાખશો તો તમે આમાં ફસાઈ શકો છો તેથી પકડશો જો વિશ્વમાં લાખો રેઝર જેવા તીક્ષ્ણ મગજ હોત તો તે વસ્તુઓ કરવાની અદભુત રીત હોત પરંતુ આજના સમયમાં વિશ્વમાં હાલની માનવતા જે રીતે છે જે રીતે લોકોની બુદ્ધિ લાખો વસ્તુઓમાં ફસાઈ ગઈ છે અત્યારે તે પદ્ધતિ કોઈને ક્યાંય પહોંચાડી શકવાની નથી તે એક સુંદર પ્રક્રિયા છે પરંતુ એવા લોકો હોવા જોઈએ જે તેને પચાવી શકે ખરું ને તો જે કૃષ્ણ મૂર્તિ એક ફૂલ જેવા હતા જ્યારે તે જીવતા હતા તેમની સુગંધ અનુભવાતી હતી અને બસ તેમના શબ્દો સારા છે જો તમે તેને અમુક વસ્તુઓ છોડવા માટે બૌદ્ધિક કસરત તરીકે ઉપયોગ કરવા માંગતા હો તો તે ઉપયોગી થઈ શકે છે રીતે તેમની બૌદ્ધિક તેમના જીવનની દરેક ક્ષણે બહાર છે તેમણે કેટલીક શાળાઓ શરૂ કરી જે અદભુત શાળાઓ છે જે હજી ચાલુ છે મારે તમને તેમની સાથેનો મારો સંબંધ જણાવવો જોઈએ જ્યારે હું તેમની પાસે ગયો તમે જાણો છો સપ્તાહ પાંચ સપ્તાહના અંતમાં પાંચ શનિવાર શનિવાર બપોરે દોઢ કલાક તેટલો મારો સંપર્ક રહ્યો એક દિવસ તેમણે શિક્ષણ વિશે વાત કરી અને તે વાતે ખરેખર મને જકડી રાખ્યો અને તમે જાણો છો તે બધા વિચારોને કારણે હું અંદરથી હલી ગયો હતો કારણ કે મેં લોકોને શિક્ષિત કરવાની વૈકલ્પિક રીત વિશે ક્યારેય વિચાર્યું ન હતું હું ફક્ત મારા મગજમાં બધી શિક્ષણ પ્રણાલીને કેવી રીતે ખતમ કરી શકું તે જ વિચારી રહ્યો હતો જ્યારે તેમણે શિક્ષણ વિશે વાત કરી ત્યારે અચાનક મને લાગ્યું કે આ તેમ કરવાની બીજી રીત છે તો બસ આ જ વિચાર મારા મગજમાં આવ્યો હું કદાચ હું કદાચ સત્તર અઢાર વર્ષનો હતો ત્યારે અને હું જંગલી જીવન જીવી રહ્યો હતો અને મારા સપના ક્યાંક ભાગી જવાના હતા તો મેં બસ વિચાર્યું કે જો કોઈ પણ સમયે જો કોઈ બાળક મારા નિયંત્રણ હેઠળ આવે તો હું બાળકને આ પ્રકારનું શિક્ષણ આપવા માંગુ છું સો ઇટ જસ્ટ સો હેપન્ડ તો એવું જ બન્યું જ્યારે મારી દીકરીને શાળાએ જવું પડ્યું જ્યારે તેણે ઉટીની કેટલીક શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો પરંતુ તે પછી મારા મગજમાં ચમક્યું કે ઠીક છે અહીં એક જે કે શાળા છે કેમ ન હું તેને ત્યાં મોકલું અને પછી એ તે શાળામાં ગઈ અને તેણે ત્યાં આઠ વર્ષ અભ્યાસ કર્યો તો બસ તે પાંચ શનિવારની બપોરે દોઢ કલાક તેમણે મારા પર એટલી અસર કરી કે મેં મારી પુત્રીને એક કે બીજી રીતે તેમની સંભાળમાં સોંપી દીધી